વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે વરાજ છે. રાજકોટ તરફથી રાજકોટમાં ગર્ભ પરીક્ષણનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ગર્ભ પરીક્ષણનો કિસ્સો સામે આવ્યો. બીએચએમએસના કમ્પાઉન્ડરની પોલીસે ધરપકડ કરી છે. ગર્ભ પરીક્ષણ કરાવવા આવેલા મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. થાનથી મહિલા અહીંયા ગર્ભ પરીક્ષણ કરાવવા માટે આવી હોવાનું પણ સામે આવ્યું છે. બીટી સવાણી હોસ્પિટલ પાછળ આ ગર્ભ પરીક્ષણ ચાલતું હતું. મકાનમાં ગર્ભ પરીક્ષણ કેન્દ્ર ચાલતું હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટી પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે એક નર્સની, અને સાથે સાથે જે મહિલા અહીંયા પરીક્ષણ કરાવવા આવી હતી તેની પણ ધરપકડ હાલ કરવામાં આવી છે. શિવશક્તિ સોસાયટીમાં આ ગર્ભ પરીક્ષણ ચાલતું હતું. પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી આ તપાસી આપવામાં આવતું હતું. આરોગ્ય અધિકારી પંકજ રાઠોડ. તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ધ્રુવ, જે રીતે રાજકોટમાંથી ગર્ભ પરીક્ષણ થતું હોવાનું સામે આવ્યું છે, શું હતું વિગતો? શિવાંગીની વાત કરીએ તો રાજકોટમાં ફરી એક વખત ગર્ભ પરીક્ષણનો જે કિસ્સો છે તે સામે આવ્યો છે. મહત્વની બાબત એ છે કે આ વખતે ગર્ભ પરીક્ષણ યુનિવર્સિટી રોડ ખાતે આવેલ બીટી સવાણી હોસ્પિટલની પાછળ આવેલું જે મકાન છે ત્યાં થતું હોવાનું જે વાત છે તે સામે આવી છે. પોલીસે ક્યાંક ને ક્યાંક ત્યાં દરોડા પાડ્યા હતા અને દરોડામાં કહી શકાય કે ગર્ભ પરીક્ષણ ની સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક પોલીસને જે કામયાબી મળી છે. બીએચએમએસ ડોક્ટર ના ડોક્ટર છે ડોક્ટર મુકેશ ટોલિયા, કમ્પાઉન્ડર અવેશ પિંજારા, આ બંનેની ધરપકડ પોલીસે કરી છે. સાથે જો વાત કરીએ તો નૈના નામની એક મહિલા છે કે જે ગર્ભ પરીક્ષણ કરાવવા પહોંચી હતી એની પણ પોલીસે ધરપકડ કરી છે. સમગ્ર જે કિસ્સો છે તે એક ચોંકાવનારો કિસ્સો છે. ફરી એક વખત સામે આવ્યું પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી ક્યાંક ને ક્યાંક આજે ગર્ભ પરીક્ષણની જે વાત છે તે થતી હતી. ગર્ભ શિવશક્તિ કોલોની ના વિસ્તારમાં આ પ્રકારની જે ગોરખ જનતા ચાલતા હતા તેની બાતમી પોલીસને મળતા પોલીસે તમામે તમામ વિગતો મેળવી, ત્યાં છટકું ગોઠવ્યું હતું અને ત્યારબાદ કહી શકાય કે આ ગર્ભ પરીક્ષણનું જે તમામ જે વિગત છે ત્યાં સામે આવી હતી. અને ડોક્ટર મુકેશ ટોલિયા અને કમ્પાઉન્ડર અવેશ પિંજારાની ધરપકડ કરવામાં આવી છે. આના સિવાય પણ કેટલાક નામો હજુ પણ ખુલી શકે છે. પોલીસ હજુ પણ ત્યાં તપાસ કરી રહી છે. આમાં ફરિયાદી આરોગ્ય નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ રાઠોડને છે તે બનાવવામાં આવ્યા છે. જી ચોક્કસ ધ્રુવ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ ગર્ભ પરીક્ષણ ચાલતું હોવાનું રાજકોટમાં સામે આવ્યું છે. શિવશક્તિ સોસાયટીમાં આ ગર્ભ પરીક્ષણ કરી આપવામાં આવતું હતું. યુનિવર્સિટી પોલીસ દ્વારા જે લોકો છે તેઓની અટકાયત કરી લેવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હજુ પણ કેટલાક લોકોના તેમાં નામ ખુલે તેવી શક્યતા. તો બીજી તરફ જે મહિલા ગર્ભ પરીક્ષણ કરાવવા માટે આવી હતી તેની પણ હાલ અટકાયત કરી લેવામાં આવી છે અને પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં ગર્ભ પરીક્ષણનો કિસ્સો સામે આવ્યો છે. બીએચએમએસના કમ્પાઉન્ડરની પોલીસે ધરપકડ કરી લીધી છે.